डांगर वेचवा माटे खेडूतोनी लांबी लाइनो लागी साणंद मार्केटयार्डमा लाइनो लागी छे। डांगर भरेला वाहनोनी साणंद यार्डनी बहार लांबी लाइनो लागेली जोवा मळी छे। डांगरनुं मबलक उत्पादन थता मोटी संख्यामां खेडूतो वेचवा माटे उमटी रह्या छे, त्यारे साणंद यार्डनी बहार डांगर भरेला वाहनोनी लाइन जोवा मळी। टेकाना भाव डांगर वेचवा माटे खेडूतो लाइन लगावी रह्या छे। हाल एक मण डांगरनी 408 रूपियाना टेकाना भावे खरीदी करवामां आवे छे। जो के राज्य सरकारना गोडाउनमां डांगरनी खरीदी न थता खेडूतोने हालाकी पड़ी रही छे। चार दिवसथी खेडूतो टेकाना भाव डांगर वेचवा माटे लाइन लगावी ऊभा छे। खेडूतो आक्षेप करी रह्या छे कि 2000 रूपिया ब्लेकमां लई गोडाउनना कर्मचारी डांगर भरी रह्या छे, जे गोडाउननी बहार 5 किलोमीटर सुधी डांगर भरेला वाहनोनी लाइन लागी छे। સાહેબ 3 દિવસ થી અમે આ 3 થી 4 દિવસ થયા અમારા, હવે ખાવાનો ખર્ચ અત્યારે રોજનો 200 થી 300 રૂપિયા લાગે છે સાદી, આ કઈ હોટલ તો સહ નહીં, રોજનો 300 રૂપિયાનો ખર્ચો અમે હવે 3 જણ છીએ, હવે 3 જણનો રોજનો ખર્ચો જેટલો લાગે, હવે 3 દાડાથી અમે નથી, રાતના 2-2 વાગ્યા ઈવડા એ ચાલુ કરે છે, હવે 2 વાગ્યા નથી ઊંઘવા દેતા કે નથી અમને હુવા દેતા, હુવાય નથી દેતા કે અમને નથી, બસ અહીંયા ગોડાઉનમાં ખાલી કરતા, ખાલી બસ 5-10 ટ્રેક્ટર લે અને પછી પૂરું, બાકી કોઈ કર્મચારી કોઈ અધિકારી કે કોઈ ગોડાઉન કરીને સાહેબો કોઈ માણસો આવી એવું નથી કહેતા કે તમારો નંબર આ ટાઈમ આવે છે કે આ ટાઈમમાં આમ થશે કે આ ટાઈમમાં ખાલી થશે તમારું, પાછા અમને કે ગોડાઉને જવી તો કે ગોડાઉન તમારા ભરેલા છે, અમે જઈ ત્યાં ગોડાઉન હોય ખાલી સાહેબ, ગોડાઉન ખાલી બહારની વિરુણ ગામની ગાડીઓ 4-5 લાઈન સવારના ખાલી કરે છે આજ મય અંદર, અને આજે સાણના ખેડૂતો છે એ બધા 4 દાડેથી લાઈનમાં છે, અને અમને અહીંયા જવી ત્યાં એ લોકો કે ગોડાઉન ટ્રેક્ટર હોણા મિલે તો જવાનું નહીં, અને તોય તે રોડ ઉપર જો એક્સિડન્ટ થાય કાલે તે બે ભાઈ આ ભાઈ જો હજુ લુલા હાલ છે, રાતને પડી ગયા, રાતો ભગવાન ના કરવું સારું છે, ખેડૂત ને હજુ નુકસાન નથી આવ્યું, તે વળી સાધન જ નુકસાન આવશે, ખેડૂત છે ને ખાવાય ટાઈમે જઈ શકતા નથી બરોબર, કારણ કે ખેડૂત જો ખાવા જોઈએ તો લોકોને ટ્રેક્ટર પાછળ પડ્યા, પાછળવાળા મોર થઈ જાય, કોઈ નથી ટોકનની કોઈ સુવિધા નથી, પાછળવાળા મોર થાય, મોરવાળા પાછળ રહે, આવું બધું ચાલે છે બરોબર, ગોડાઉનમાં બસ પૈસા આપો તો ખાલી થઈ જાય, બાકી અહીં હેરાન થાય લોકો, અહીં હેરાન થાય તો હાલવાના જ છે, મારે પૈસા નથી હાલવા, 2000 રૂપિયા લાઇનમાં રહીને ખાલી કરવું છે, પણ હું કેટલાક દિવસ અહીં રોકાઈ શકું, હું ભાડે ટ્રેક્ટર લાવું છું, ભાડે ટ્રેક્ટર લાવું છું, રોજના 2000 રૂપિયા ભાડું આપું, પૈસા આપો તો તરત ખાલી, અને લોકો એવા પણ ઘણા છે કે બાવળા સાણંદ માર્કેટમાંથી ખરીદીને લોકો ડાંગર નાખી છે, મારા જાણેલા જોયેલા, બાકી તંત્ર એવું કહે છે કે ભાજપ સરકાર ખેડૂત છે, ખેડૂતને એટલા હેરાન કર્યા છે, અમારું કોઈ જગ્યાએ માર્કેટમાં જાઓ અમારો કોઈ એક બાકડો પણ ખેડૂતને બેસવાનો હક નહીં, કોઈ ખેડૂતને બાકડા ઉપર બેસવાનો હક નથી, કોઈ ખેડૂતને કોઈ એક હોલ બી નથી અમારા માટે રાતના સુવા માટે, ખેડૂતનું કેટલ એટલું શોષણ છે ને હદ બનવું છે, એમ હદ બનવું એમ, બાકી અમારી સમસ્યા કોઈ સાંભળવાળું જ નથી, કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ અધિકારીઓ કે કોઈ નેતાઓ કે તમારી વાત સાંભળી કોઈને રજૂઆત કરી? હા, અમે અમારા ધારાસભ્યને રજૂઆત કરીને ગઈકાલે સવારે આવ્યા હતા, કેટલી વખતના ફોન કર્યા હતા, ગઈકાલે આવ્યા હતા, આજે બોલાતા તો આજે કંઈક મીટિંગમાં છે એવું કહ્યા છે, અરે એ તો ભલા ના આવે પણ એમના માણસો તો હોય જ ને, શું માંગણી છે અમારી? બસ કઈ નહીં, આ ટેકાના ભાવથી ડાંગર ખરીદે છે, એમ જેમ આવે એમ થોડા તો લો, અમે કદાચ એક દિવસ એક નાઈટ રોકાવા તૈયાર છીએ, પણ 4-4 દિવસ રોકાવા તો નથી, અમારે ઘરે બી ખેતર હતર બીજું કામ હોય છે, ઘઉંને પાણી પીવડાવવાનું હોય છે, કેટલું એક જગ્યાએ એક માણસ કેટલું કરે, અમે આ 4 દિવસ રોકાવીએ, અમને અત્યારે હાલની તારીખમાં ખાવાના પૈસા નહીં રહેતા.